ભચાઉના સિગરા પાસે મધરાત્રે કાર ચાલક લૂંટાયો. ભચાઉ તાલુકાના સિગરા પાસે મધ્યરાત્રે બોલેરો પિકઅપ ચાલક 25,000 રૂપિયા જેવી રોકડ તેમજ મોબાઈલની લૂંટ કરીને લૂંટારૂ નાસી છૂટ્યા હતા. ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો. ડ્રાઈવર વધુ ગંભીર હાલતમાં સૌ પ્રથમ ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે બાદ ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. મોરગરથી કરીને ભચાઉ સુધીમાં લૂંટ ટોળકી સક્રિય થતા ડ્રાઈવરોને મોટો જોખમ. આ વિસ્તારમાં લૂંટ મર્ડર જેવા અનેક બનાવો બની રહ્યા છે. એવું ગઈ રાત્રે ભુજથી અમદાવાદ નીકળેલા ડ્રાઈવરને સિકરા પાસે 25,000 રૂપિયાની રકમ તેમજ મોબાઈલ ફોન લૂંટી લેવાયો. સવાલ એ થાય છે કે લૂંટારૂ ટોળકીને ભચાઉ પોલીસની જરાય બીક છે કે નહીં, અથવા ભચાઉ પોલીસ સંપૂર્ણ અજાણ છે. સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ, કચ્છ. રાતે બુધથી બહાર નીકળ્યો હતો અને વચ્ચે સિકરા ગામ કરે બે બાઈક પર ઊભા હતા. અમને વેન કાઢી, અમે ગાડી ઊભી ના રાખી, આગળ જઈને હાઈવે પર પથ્થર નાખીને અમને ગાડી રોકાવી. ગાડી રોકાવી તા પૈસા અમારા હતા 25,000 લઈ ગયા. અમને માર્યું, સાથે ભાગ હતો. મારા ડ્રાઈવરને બહુ માર્યું. હોસ્પિટલમાં એડમિટ છે. બહુ બધું બન્યું. કઈ હોસ્પિટલમાં છે? અત્યારે એક હોસ્પિટલમાં. કેટલા ભુજ? કેટલી રકમ પૈસા તમારી પાસે કેટલા હતા? 25,000. એક મોબાઈલ લઈ ગયા. કેટલા ડ્રાઈવર હતા તમારી સાથે? અમે ડ્રાઈવર બે હતા. શું કેમ બનાવવાનું કારણ શું? એ કલાક ઉપર ઉભા હતા, નીકળ્યા. એમને રોકાવાની કોશિશ કરી, અમે આગળ જતા રહ્યા. પછી બાઇકથી પાછળ રસ્યા એટલે અમને રોકાવ્યું. પછી અમારે માર્યું ને 25,000 લઈ ગયા. એક મોબાઈલ લઈ ગયા. તમને માર મારેલ છે ને? હા, અમને માર્યું. ડ્રાઈવરને બહુ માર્યું, અમને માર્યું. બહુ બની સાથે બહાર માર્યું. પોલીસને જાણ કરી દીધી તમે? હા, પોલીસને જાણ કરી છે. શું કીધું પોલીસે? પોલીસે કીધું અમે કોશિશ કરીએ છીએ.